દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ડાંગ વહીવટીતંત્ર એલર્ટ બન્યું ગત રોજથી ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે ડાંગની ચાર મોટી નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ જોવા મળી છે ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લાની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખતા કલેક્ટર ભાવિન પંડ્યાએ જિલ્લાના લો લેવલના કોજવે સહિતના માર્ગો પર ઠેર ઠેર સિક્યુરિટી ગાર્ડન તૈનાત કરવાની જાહેરાત કરી છે સાથે કોઈ વાહનચાલકો પશુપાલકો સ્થાનિક ગ્રામજનો જોખમી રીતે માર્ગ કોજવે કે પુલ ઓરંગે નહીં તેની તકેદારી રાખવાની સૂચના આપી છે તાલુકા કક્ષાએ વરસાદી પાણી ભૂસ્ખલન સહિતના કારણોસર ઉદ્ભવતી ગંદકી કાદવ કિચડ કે વૃક્ષો ધારાશાયી થવાના પ્રસંગે તાત્કાલિક આવો મલબો હટાવવાની પણ સંબંધિત અધિકારીને સૂચના આપી છે ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓને પણ જોખમી જગ્યાએ સેલ્ફી કે ફોટોગ્રાફ્સ ન લેવા માટે કલેક્ટરે વિનંતી કરી છે સાપુતારા ડાંગ જિલ્લામાં આજકાલ વરસાદી મોસમ હોય વાતાવરણ હોય અને પ્રવાસીઓની પણ આવક લોકો ખૂબ જ પ્રવાસીઓ આનંદ માણે છે સારી વાત છે પરંતુ સાથે સાથે મારો અનુરોધ છે દરેક પ્રવાસીઓને ભાઈઓને બહેનોને કે જ્યારે પણ કોઈ પણ રોડ ઉપર પાણી કોઝવે નદીનાળામાં નાળામાં ટોપિંગ હોય ત્યાં ક્રોસ ન કરે અને કોઈ પણ પહાડી ઉપર કોઈ ઊંચે જગ્યાને ભેખડોની બાજુમાં જઈને ત્યાં સેલ્ફી લેવાની કોશિશ ન કરે કારણ કે અત્યારે વરસાદને કારણે સપાટી પાણીથી ચીકણી થયેલી હોય તો લપસી જવાનો ભય છે અમે આ અંગે દરેક જગ્યાએ અમારા કોઝવે ઉપર અને આ જગ્યા ઉપર દરેક જગ્યાએ અમારા જે હોમગાર્ડ્સ અને સિક્યોરિટી ગાર્ડ્સ જે લોકો ફરજ ઉપર છે અને જે લોકોને સૂચના આપે એનું સૂચનાનું કડકપણે પાલન કરવા એવી સર્વે જાહેર જનતાને પ્રવાસીઓને અનુરોધ